ગુજરાતમાં કદાચ કોઈક જ શહેર જે તેની સ્થાપના દિવસની ઉજવણી કરતું હશે ત્યારે ભાવનગર શહેર કે જે તેની સ્થાપનાના 299 વર્ષ પૂર્ણ કરી 300 વર્ષમાં પ્રારંભ કરી રહ્યું છે। ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત અને ભાવનગર જન્મોત્સવ સમિતિ આયોજિત ત્રિદિવસીય ભાવનગર કાર્નિવલનો આજથી દબદબાભેર પ્રારંભ થયો હતો। તારીખ 2, 3 અને 4 મેના રોજ એટલે કે ત્રિદિવસીય ભાવનગર કાર્નિવલના પ્રથમ દિવસે રાજ્યપાલ દેવવ્રતજીના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આચાર્ય દેવવ્રતજી જેઓ ગાય આધારિત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને દોરાવવામાં સફળ બન્યા, 2 લાખ કરતાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા, જેમાં ભાવનગર જિલ્લાના ખેડૂતોનો પણ સમાવેશ થાય છે। પ્રાકૃતિક ખેતી થકી સમૃદ્ધ બનેલા 5 ખેડૂતોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। એટલે કે ખાસ દેશની અખંડિતતા માટે સૌપ્રથમ રજવાડું અર્પણ કરનાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને યાદ કરી તેમની દીર્ઘદ્રષ્ટિથી ભાવનગરની પ્રજા માટે જે સુવિધા ઊભી કરી હતી તે સુવિધામાં ઘણો ખરો વધારો થયો છે, જેને લઈ તેઓ પણ આજે ગૌરવ અનુભવતા હશે તેમ જણાવ્યું હતું। જ્યારે આ ખાસ અવસરે કલાકારો સાઈરામ દવે, કિંજલ દવે, પાર્થિવ ગોહિલ કલાના ઓજાસ પાથર્યા હતા, જ્યારે ખાસ અવસરે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા વર્ષોથી અમે બધા સાથે મળીને ભાવનગરનો જન્મદિવસ સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોઈ મહાનગરનો આ પ્રકારનો જન્મદિવસ જે લોકોની લોકભાગીદારીથી સાંસ્કૃતિક કાર્યક્રમ કૃતિઓ લાડવો 300 કિલોનો આવતીકાલે કાપીને 299 પૂરા થાય છે ત્યારે 300મું જન્મદિવસ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી આપણું ભાવેણું રજવાડું પહેલું અર્પણ કર્યું એવા વખતે મહામહિમ રાજ્યપાલશ્રીએ આજે એનું ઓપનિંગ કર્યું છે। 3 દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો કૃતિઓ એ પણ રજૂ થવાની છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવતીકાલે જન્મદિવસે ભાવેણાનો જન્મદિવસ સહિયારો ઉજવવા માટે લગભગ 20-25 હજાર પબ્લિક એ પણ બોરતળાવ ગૌરીશંકર લેક માટે જોવા આવ્યા છે। આપણા ખ્યાતનામ કલાકારો ભાઈ શ્રી પાર્થિવ ગોહિલ, કિંજલ દવે અને સાંઈરામ દવે અને એમનું સમગ્ર સંગીત વૃંદ ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ભાવનગરના જન્મદિવસની ઉજવણી કરાવી રહ્યા છે। આવતીકાલે પણ લોકનૃત્યો થશે, પરમ દિવસે પણ જગતદાનને વગેરે કલાકારો આવવાના છે। હું ભાવનગરની જનતાને જન્મદિવસની પૂર્વ સંધ્યાએ, પૂર્વ રાત્રિએ શુભકામના આપું છું। હિરેન ચૌહાણ સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર।